गुड मॉर्निंग बाळकों, आज आपणे धोरण 1 પત્રો ભણીશું। આપણા કાર્યનું નામ છે ચાંદો સૂરજ રમતાતા। આપણે બધા ગાયો સમજ્યા અને શબ્દો પણ લખ્યા। આપણે આ ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ લખ્યા। આપણે આ ચિત્રમાં કલર પણ કર્યો। આપણે આ વર્ણન પણ બધા શીખ્યા। અને આજે આપણે ત્યાં કરે જાતે હવે દોરતા શીખવાનું છે। આ જે બોક્સ માં વણાક આપેલા છે એની નીચે પાંચ લાઈન દોરવાની છે અને લાઈન ની અંદર તમારે આ જાતે વણાક કરવાનો છે। એવી જ રીતે બીજા બોક્સ માં પણ પાંચ લાઈન દોરી અને એની અંદર આ વણાક કરવાનો છે। આ બોક્સ ની અંદર ખાલી બે જ બોક્સ પાડવાના છે અને એની અંદર આવી રીતે વણાક કરવાનો છે। એવી જ રીતે ચોથા બોક્સ માં આ જે વણાક આપેલો છે એની પાંચ લાઈન દોરી અને એના એક લાઈન માં પહેલી લાઈન અને બીજી લાઈન માં બીજી લાઈન એવી રીતે વણાક દોરવાના છે। હવે જ્યાં ટપકા આપેલા છે ત્યાં પેન્સિલ મૂકી અને પેલા ટપકા જોઈન્ટ કરવાના છે। પછી તમારી પ્રેક્ટિસ થઈ જશે એટલે સરસ મજાના એક સરખા વણાક રાખવાના છે। હવે પાંચ ચિત્ર વાર્તા, ચિત્ર જોઈ અને તમારે વાર્તા સમજવાની છે। હવે એક ફુગ્ગા વાળા ભાઈ આવે છે, રંગબેરંગી ફુગ્ગા લાવે છે। રંગબેરંગી લાલ, લીલો, પીળો, કેસરી વગેરે બાળકો બધાને ભોજે છે અને ફુગ્ગા લેવા દોડે છે। એવામાં એક છોકરાના પપ્પા એને ફુગ્ગા લઈ આપે છે। એ ફુગ્ગાથી એ ગેસથી ભરેલા છે। સાદા ફુગ્ગા હોય એ જમીન ઉપર પડ્યા રહે અને જે ગેસવાળા ફુગ્ગા હોય એ તરત ઊંચે ઉડવા લાગે છે। એટલે છોકરો જેવી રીતે ફુગ્ગા પકડે છે અને હવામાં ઉડવા લાગે છે। બધા છોકરા જોવે છે અને ખુશ થાય છે। પછી ઉપર જઈને છોકરાએ વિચાર્યું કે જો હું છોડી દઈશ તો નીચે પડી જઈશ અને નહીતર હું ઊંચે ઊંચે ઉડતો જઈશ। તેવામાં એને એ વિચાર આવ્યો, પોતાની પાસે બકલ, એ બકલથી ફુગ્ગાને તોડી દે છે અને બે ત્રણ ફુગ્ગા રાખે છે એટલે એ જમીન ઉપર પાછો આવે છે। એટલે એના પપ્પા ખુશ થઈ જાય છે। શું કામ ખબર છે? એના દીકરાની એના છોકરાની ચતુરાઈ જોઈ, જો એને આવી રીતે કર્યું ના હોય કાં તો પડી જાત અને કાં તો ઊંચે ઉડી જાત। ગમે ને તમને વાર્તા, હવે આ વાર્તા તમારી જાતે બોલતા શીખવાની છે, બરોબર ને? હવે આગળના પેજ ઉપર બે ચિત્રો આપેલા છે, બે ચિત્રોને તમને જોતા જવાનું છે અને એનો તફાવત ઉપર તમને પેન્સિલથી ડ્રોઈંગ કરવાનું છે। હવે આગળના પેજ ઉપર રસ્તો બતાવો, ત્યાં કરી એક છોકરી છે એને આ ટેડી બેર પાસે જવાનું છે એટલે તમને હાથમાં પેન્સિલ લઈ અને એને રસ્તો બતાવવાનો છે। ત્યાં કરી બિલાડી છે એને દૂધ પીવા જવું છે એટલે પેન્સિલથી તમને એને દૂધ પીવા માટે રસ્તો બતાવવાનો છે। ત્યાં કરી છોકરાને ભમરડો કરાવવો છે એટલે તમે પેન્સિલથી લાઈન દોરતા દોરતા ત્યાં સુધી એને પહોંચાડવાનું છે। આ પણ તમારા મિત્રો છે, તમે એને મદદ કરશો ને? હવે આગળના પેજ ઉપર હવે અહીંયા તમે છાપ કામ કરવાનું છે। આ પણ આપણે આગળ કરી ગયા છીએ। એક પાંદડું લેવાનું છે અને એક હાથ એ તો તમારી પાસે છે, એની મદદથી આપણે આ બધા કામ કરવાના છે। અહીંયા જે અંગૂઠાનું છાપ કામ કર્યું છે, અહીંયા માછલી છે એને પણ અંગૂઠાથી કર્યું છે, અહીંયા પાંદડો ઉપયોગ કરી અને છાપ કામ કરવું છે, અને આ છે ભીંડી, ભીંડીને પેલા કટકા કરી એને કલરમાં દોરી અને તાળી ઉપર જે આપણે ફૂલ જોતું હોય એ રીતે શેપ આપતું જવાનું અને કલર કામ કરતું જવાનું, અને અહીંયા સિક્કાની મદદથી, સિક્કાની મદદથી છાપકામ કરવાનું છે અને મોરને પણ પાંદડાની મદદથી છાપકામ કરવાનું છે। એ રીતે આ તમને જોઈને
પેજમાં આપેલું છે એવું જોઈને કરવું જરૂરી નથી. તમને જે કલર ગમતો હોય, જે શેપ આપવો હોય, જે ફૂલ કરવું હોય એ રીતે તમે કરી શકો છો. ચલો સરસ, આજે આપણે આટલું ભણ્યા, હવે બીજું આપણે આવતીકાલે ભણશું. અસ્તુ.